Corp adică sovietă. Azi n-am iubit nici de la președiciu, într-un anghiar, nu ești ușa din de sunt contrast, mă par for, că din de la președiciu, am zis, e, atâta sunt din atran fost din de la președiciu, e still, to, although, even though, even if, treia parte din de sunt chiar pe however, în acea cea parte din de sunt cum am zis, e, pe, e, acea rece a topic din de, do, agitul un topic hoi, to, apla cea rece a, pentru că cui până e până greșe. Pentru că, dar e vorba de un lucru, am avut o voie de lucru, e și că e do, although, even though, અને હાઉ યુ વર આ વધારે પડતા પૂછવામાં આવે છે આજે આપણે ચોથા પાઠની અંદર શીખીશું એજ આ ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહી શકાય કે એજ જે છે એ વધારે પડતું જે એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન હોય એની અંદર વધારે આવતું હોય છે તો આપણે એ વાત યાદ રાખીશું ત્યાંથી બરાબર કદાચ તમારી હોમવર્કની નોટબુકની અંદર એ પણ લખી શકો છો કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નની અંદર વધારે પડતો આઈએમપી ટોપિક આ કહી શકાય તો હવે આજે આપણે એની વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ તો વાક્ય રચનાની શરૂઆત કરીશું શરૂઆત કરીશું અત્યાર સુધીના ગ્રંથની અંદર તમે જોઈ લેજો કે વિશેષણ કે ક્રિયા વિશેષણ ક્યારે પણ વાક્યની શરૂઆતમાં આવેલ નથી બરોબર તો હવે શરૂઆતની અંદર આજના ટોપિકની અંદર આવી જશે વાક્ય રચનાનું તો વાક્યની શરૂઆત છાના લીધે છે વિશેષણ કતમ ક્રિયા વિશેષણ થી એના પછી મૂકીશું એર એના પછી મૂકીશું તમારો કરતા ક્રિયાપદ બીજું વાક્ય તેના શરૂઆત કરે છે તો શરૂઆત થશે એની પણ કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો દ્વારા આ વાક્ય રચના આપણી આ પૂરી વાક્ય રચના ફરીથી રિપીટ કરીશું શરૂઆત વિશેષણ એટલે કે એડજેક્ટિવ થી થશે બરોબર એના પછી મૂકીશું આપણે એજ એના પછી કરતા એના પછી ક્રિયાપદ બીજું વિધાન જે આપણને આપેલું છે એની વાક્ય રચના આ પ્રમાણે હશે કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો તો આ વાક્ય રચના એકદમ સરળ કહી શકાય હાઉ એવર કરતા ખાલી નોર્મલી ફેરફાર છે હાઉ એવર પછી વિશેષણ તો ક્રિયા વિશેષણ મૂકતા હતા એ જગ્યાએ અહીં આગળ શરૂઆતની અંદર મૂકવાની છે તો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક ઇન એક્ઝામ્પલ આપણે આજે શીખીએ એક્ઝામ્પલ સ્વરૂપે વિશેષણ કરતો ક્રિયા વિશેષણ બરોબર તો વિશેષણ કરતો ક્રિયા વિશેષણ ની અંદર આપણે પહેલા નું એક્ઝામ્પલ શીખીએ છીએ હી ઇઝ અન હેપી વિદ્યાર્થી મિત્રો એક નોંધ કરજો હું આ એક જ પ્રકારનું વિધાન શા માટે શીખવાડું છું જેથી કરીને વારંવાર એક નું એક એક્ઝામ્પલ રિપીટ થાય રિવિઝન થાય તો તમારા મગજની અંદર આ ટોપિક કઈ રીતે શીખાય છે કઈ રીતે એનો જવાબ બને છે એ સરળતા રહે છે એટલા માટે આ એક જ ઉદાહરણ આપણે લીધું છે સૂચના આપેલી છે શોઈંગ કોન્ટ્રાસ્ટ અને એ પણ એજ થી તો શું બનાવીશું રાઈટ પ્રશ્ન થશે ને આવો કે આનો જવાબ શું બનાવો તો આનો આપણે જવાબ લખ્યો એ પૈસાદાર છે નાખુશ છે તો રીચ વિશેષણ કે ક્રિયા વિશેષણ થઈ જાય હવે હું બીજો આપણે એજ એજ એના પછી કરતા તો કરતા આપણને આપેલો છે હી એના પછી હું બીજું ક્રિયાપદ જવાબ બની ગયો જવાબ બની ગયો રીચ એજ હી ઇઝ આગળનું વિધાન હી ઇઝ અન હેપી આ જવાબ આપણો ક્લિયર ચાલો બીજું વિધાન શીખીએ તો બીજું વિધાન શીખીએ તો એની શરૂઆત આપણે કઈ રીતે કરેલી હશે હી ઇઝ ઓનેસ્ટ તો બધો શું બનશે તો હાઉ એવર વાળા ટોપિક ની અંદર આપણે તમને વિધાન હતું તો હાઉ એવર ટોપિક ની અંદર આપણે શું જોયું ઓનેસ્ટ પ્રમાણિક છે તેના જવાબ શું બને મતલબ કે જવાબ સ્વરૂપે શું જોયું હતું એના એ કેવો છે ગરી તો શું બન્યું પુઅર પછી ક્રિયા વિશેષણ કરો ક્રિયા વિશેષણ એના પછી મૂકીશું આપણે એજ તો પુઅર એજ હી ઇઝ અલ્પવિરામ આગળ મૂકીશું હી ઇઝ ઓનેસ્ટ એ ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે તો આ એકદમ સરળ છે રાઈટ આગળ શીખીએ આ બધા get the bus શું માને જવાબ
શું જવાબ બને? આગળના વિધાન જોઈ લો, હાઉ યુ પ્રોડક્ટ ઓબ્જેક્ટ ની અંદર આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? તો વિશેષણ કરો ક્રિયા વિશેષણ, પરંતુ અહીંયા આગળ આપણે સમજી લઈએ કે હું મને બસ મળી નહીં, હું બસ ચૂકી ગયો, રાઈટ? આ પ્રકારનો જવાબ બન્યો. તો એનો વિરોધાભાસ શું થાય? હું ઝડપથી દોડ્યો હતો, હું ઝડપથી ચાલ્યો હતો. આવો જવાબ બની શકે છે ને? આપણે આગળના વિધાન ની અંદર જોયો હતો. તો આનો જવાબ શું બનશે? તો ટૂંકું, સરળ અને સ્વાભાવિક રીતે આપણો જવાબ બંને ફાસ્ટ, અથવા તો તમે રન ફાસ્ટ પણ લખી શકો છો. ઓકે, આવું તમને ટોપિક ની અંદર તમે જોઈ શકો છો. ફાસ્ટ એઝ આઈ રન, અત્યારે દુનિયા તો આવતા બોલતો આઈ રન ફાસ્ટ. ઓકે, પરંતુ અહીંયા આગળ જવાબ ઉતરાઈ ગયો છે. ફાસ્ટ વિશેષણ તો ક્રિયા વિશેષણ, એના પછી બિંદુ એઝ, એના પછી આવ્યો આપણો કરતા, એના પછી આપણો આવ્યો ક્રિયાપદ. ફાસ્ટ એઝ આઈ રન આઈ કેન નોટ ગેટ ધ બસ. આ ટોપિક પૂરું, મતલબ કે શીખી શકીએ છીએ આપણે આગળ જતા સ્વરૂપે, પરંતુ સમજૂતી માટે અને આપણા લેવલ પ્રમાણે અત્યાર સુધીના આટલા વિધાનો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ શકાય. આ પ્રકારના જ વિધાનો પરીક્ષાની અંદર વધારે પ્રમાણની અંદર પૂછવામાં આવતા હોય છે. ઓકે, તો આપણી તૈયારી સ્વરૂપે આપણે કહી શકીએ છીએ કે શોઈંગ કોન્ટ્રાસ્ટ જે ટોપિક જે છે એના તમામે તમામ પ્રકારના જે એની અંદર સમાવિષ્ટ થતા મુદ્દાઓ જે છે એ આપણે અત્યાર સુધીમાં પૂરા કરેલા છે. ચાર પાર્ટ્સની અંદર જે વિડીયો બનાવેલા છે એની અંદર તમામ એ તમામ પ્રકારના જે એના કહી શકે કે પૂછાતા પ્રશ્નો, પૂછાતા ઉદાહરણ, પૂછાતી એની વાક્ય રચના, એમસીક્યુ ટાઈપના પ્રશ્નોની અંદર તો એ આપણે ક્લિયર કરેલી છે. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય હજુ સુધી પણ તમારા મનની અંદર, તો તમે સ્વાભાવિક રીતે કમેન્ટ બોક્સની અંદર યા તો મને પર્સનલી વોટ્સએપ કરી શકો છો. આ વિડીયોના શરૂઆતના ભાગની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર જ મેં મારા મોબાઈલ નંબર મોકલેલો છે. થેન્ક યુ.